જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો બસ સવાર સવાર થઈ ગઈ, થોડું કામ પણ થઈ ગયું. સાહેબ અમારા સુતા છે. થેન્ક યુ. હવે કુલદીપ આવ્યા, ફટાફટ ચાય બનાવી. હે ફ્રેન્ડ્સ, બસ ચાય ભાઈ પી લીધી. ધ્રુવેશભાઈ ઉઠી ગયા તો એને પણ દૂધ પી લીધું. ઉઠતે વેંત એને દૂધ જોઈએ જ. અને હવે ગયો હોય એવું ઘરે રમવા. અને કુલદીપ પણ ગયા મકાને, કામ ચાલુ હે તો એ જોવા ગયા હે. હું ફટાફટ કામ કરી લઉં. 8:30 વાગી ગયા હે ને હમણાં 9:30 ટ્યુશનવાળા પહોંચી આવશે. વાળ કાલે ધોયા હતા તો વછોડવાના બાકી હે. તો ચાલો કરીએ કામ. તો ધ્રુવેશ અહીંયા ટ્યુશન વાળે ભેગો રમે હે, કેમકે ટ્યુશનનો ટાઈમ હજી થયો નથી ને. આ લોકો તો હંમેશા વહેલા જ આવી જાય. હું બનાવું ચાય, કારણ કે કડિયા પોતી આવ્યા હે અને આજથી ટાઇલ્સનું કામ પણ ચાલુ થઈ જશે. તો ચાલો તમને બતાવું. હજી તો ચાલુ જ થયું હશે, આવ્યા છે એટલે. તો ફટાફટ ચાય લઈ જાઉં, તમને બતાવું શું કામ ચાલુ હે. ટાઇલ્સનું જ કામ આજે ચાલુ કર્યું હે, હજી સ્ટાર્ટ જ કર્યું હે આજે. હે ફ્રેન્ડ્સ, આજ તો હાલત ખરાબ હા છે. આમથી આમ ખૂબ ભાગદોડ હે. ટ્યુશન સવારે કરાવી લીધું 9:30-10:30. ચાય સવારે દઈ આવી હતી, પાછી અત્યારે બીજી વાર ચાય આપવા જાઉં હું. અને ડબ્બો પણ મૂકવા જવાનો હે. તો ચાલો ફટાફટ હવે હું એ કામ પતાવી લઉં. હે ફ્રેન્ડ્સ, તો બસ થોડું ઝાઝું બધેને ચાયું બાયું દઈ અને ડબ્બો પણ મૂકી આવી. અને કાલે હે મારા દીકરાનો બર્થડે, તો આજે અમે કરીએ થોડોક ફોટોશૂટ, ફોટા પાડી લઈ, યાદગીરી રહે. જિંદગીમાં યાદો ખૂબ જ જરૂરી છે. તો અમે આવ્યા હે અહીંયા, અમારા મકાનની પાછળ જ વાડી હે ત્યાં કણે. અને સાહેબ અમારા આ રમે રહ્યા, થોડુંક મટીરિયલ લઈ લીધું હે. મારા દીકરાને 2 વર્ષ પૂરા થઈ ને 3જું વર્ષ બેસશે. એટલો મોટો થઈ ગયો, કાંઈ ખબર નથી કેમ ટાઈમ નીકળી જાય, કાંઈ ખ્યાલ નથી રહેતી અહીંયા કણે. હા, ગાયું આવ્યું તેને, ગાયું ચરવા માટે અહીંયા કણે આવી હતી. પોતે તગડવા જાય, કાકા કહે કેમ તેડી લ્યો. ધ્રુવેશ અહીંયા 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 માં ડાયો દીકરો. તો ચાલો કરી લઈ ફોટોશૂટ, પછી મળું. શું હે ધ્રુવેશ, શું હે અહીંયા વાડી હે? હે ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગે 4:10 ની વાર હે. અને હવે ફ્રી થઈ. ઓ માં, આજ તો કામ હાલ્યું હે કાંઈ આખો દિવસ. સિરિયસલી, સવારનો કેટલા 6 વાગ્યાથી કરીને અત્યાર સુધી હાલ 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 હાલ. આજે ઘણું બધું કામ હતું. મેન તો રેગ્યુલર વાળું જ કામ હતું, પણ ટ્યુશન વાળીનો 1 કલાક આવેથી વધી ગયો એટલે એ પણ ટાઈમ કાઢવો જોઈશે. અને આજે ધુવનો ફોટોશૂટ પણ કરવાનો હતો, તો બસ એના માટે પણ થોડોક ટાઈમ કાઢવો પડ્યો. તો બસ એટલે જ આજે ઘણું કામ થયું, નહીં તો ક્યારની હું ફ્રી થઈ જાઉં. કારણ કે ડેલીનું કામ તો આપણે રોજે કરતા હોઈએ એટલે આપણને આદત જ હોય કે કેટલી વાર લાગશે. બસ થઈ તો જાય જ, બસ ફોનને સાઈડમાં રાખી દઈએ. તો બસ હવે 4 વાગે હે. કડિયાઓને 3 વાગ્યાની ચાય પણ આપી આવી. અને હવે ટ્યુશન વાળાને વાટ જોઉં. હું જોવા જઈએ તો 10-12 મિનિટની વાર હે. ત્યાં સુધીમાં હવે થોડીક વાર ફોન જોઈએ શું કરું. થોડુંક એડિટિંગ પણ બાકી હે, તો વિચારું એ પણ કરી લઉં. અને એમ પણ થાય કે હવે થોડીક વાર રેસ્ટ કરી લઉં, કેમકે હમણાં 4 વાગે ટ્યુશનવાળા પહોંચી આવશે. પછી 4:00-6:30 સુધી તો હું ટ્યુશનમાં જઈશ. આજે તો લગભગ સુધી મારો ફૂલ દિવસ તમારી સાથે શેર થઈ ગયો હે.
તો હવે હું રાતે રાત સુધી કન્ટિન્યુ કરીશ કે હું રાત્રે કેટલા વાગે સોઉં છું, સોઉં છું ત્યાં સુધી કેવો જાય છે 24 કલાક મારા આજનો તમને લીજ રાખું. તો ચાલો થોડીક વાર હવે આરામ કરું, પછી મળું. આજે તો રોગી લગભગ મેં તમારી સાથે વાતો જ કરી. દીકરો ઉઠી ગયો ક્યારે જોકે આવું રે દુલુ, ચલો પછી મળો. સાહેબ અમારા સૂતા હે, જમવામાં બનાવ્યો હોય મસ્ત મજાનું ભીંડાનું શાક અને રોટલી. બસ હવે ખાસ ખાઈ રોટલી હું બનાવું છું, ખાઈને કરશો આરામ. તો આવો રહ્યો આજનો દિવસ, કાલે હે મારા દીકરાનો બર્થડે, તો બહુ મસ્ત જશે. એનો આખો બ્લોગ તમારી સાથે શેર કરીશ, તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ને હવે ફરી મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.